અનાવૃત સ્પેક્ટ્રોમીટર, આપણને બધી જ વાતો જે ગુજરાતી સાહિત્યને જાણે છે, જે ગુજરાતી દિલથી ગુજરાતી છે એ જયભાઈને જાણે છે, એટલે એમના વિશે બહુ વધારે વાત કરીને આપણે આ સમય અત્યારે 30 મિનિટમાં કાપીશું નહીં. પણ જયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને આભાર કે આપે અમારી સાથે આ જોડાઈ અને એક સરસ મજાનું જે આ એક્ટિવિટી થઈ રહી છે, કોરોનાની સામે આપણે લડી રહ્યા છે કોરોના વોરિયર્સ તરીકે, અને એમાં તમે આ ગયા રવિવારે તો અદભુત વિજ્ઞાનની રસી અને અજ્ઞાનનો વાયરસ ખૂબ અદભુત, તમે એઝ યુઝ્યુઅલ યુ હેવ બીન સ્કોરિંગ ઓલવેઝ હાઈ. તો હવે આપની આગળથી અમે આના વિશે આગળ સાંભળવા માંગીએ છીએ આપનું ઓપનિંગ. જી પાર્થિવભાઈ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલા પ્રેમથી આટલી મોટી વ્યક્તિત્વ હોવા છતાં મને આટલા સરસ રીતે પારખો છો, જાણો છો અને ફોકસ, તેના માટે આભાર. તમે હું તો કહેવા માંગુ કે ડોક્ટર તરીકે તમે કેટલી મહેનત કરો છો, કેટલા બધા વિદ્વાન છો એ તો મેં લખી પણ નાખ્યું, પણ તમે હ્યુમન બિંગ તરીકે, વ્યક્તિ તરીકે કેટલા બધા સરસ છો એનો પરિચય હવે ધીરે ધીરે ગુજરાતને પણ થવાનો છે. આટલા બધા ફેસબુકના વિડીયોના માધ્યમથી તમે જે રીતે લોકોને પહોંચો છો, એમાં મને તો એ સ્પર્શ થઈ જ ગયો છે તમારી માનવતાનો, તમારી હૂંચનો અને તમારા વ્યક્તિત્વનો. અને તમે જે લેખની વાત કરી પાર્થિવભાઈ, એ તો ઘણા વખતથી હું જોઉં છું કે થોડુંક વાંચી વિચારીને પણ જેટલી સમજ આપણી કોરોનાની થઈ ગઈ હોય એટલી ઘણી વખત લોકોની નથી થતી હોય. સાચી વાત, એ આપણને નવાઈ લાગી રહી વાત છે કે ભાઈ આટલું તો ખબર, સામાન્ય લોકોને નથી ખબર પડે, આટલું તો એકદમ ખબર પડે. કારણ કે આપણે ત્યાં સાયન્સને એક સબ્જેક્ટ તરીકે જોવામાં નથી આવતું, એક સ્કોર તરીકે જોવામાં આવે. જી, એટલે આપણે ટેકનોક્રેટની ઇન્ડસ્ટ્રીઆની પેદા કરીએ છીએ, વિજ્ઞાનીઓ પેદા નથી કરતા. આપણે વેન્ટિલેટર બનાવીએ ખરા, અને અમારા રાજકોટના જ મિત્રોએ બનાવ્યું છે, એટલે પરાક્રમસિંહને આપણે અભિનંદન આપ્યું, ખૂબ ખૂબ અભિનંદન. આપણે વેન્ટિલેટર શોધતા નથી. જી, એટલે ટેકનિકલ વાત એટલી છે કે સાયન્સ છે, એમાં 3-4 વસ્તુઓ મેં એમાં લખેલી. જી, પહેલા તો એ કોઝ ઇફેક્ટ રિલેશનશીપ છે. ઘણા લોકો એવો દાખલો કરે, કોઈ વ્યક્તિ એવું છે કે ભાઈ મેં આવી રીતે આ કામ કર્યું અને એને કારણે મારો કોરોના વાયરસ શું, મારો કેન્સર મટી ગયું, એવું પણ લોકો કહેતા હોય. બરોબર, એક વ્યક્તિનું થાય, કોઈની તાસીર મુજબ થાય, એ ચોક્કસ સંજોગોમાં થાય. પણ સાયન્સ એ છે કે જેમાં કોઈ પણ નિયમ બને તો એ નિયમ આખી દુનિયામાં એક સાથે લાગુ થાય. જે વેક્સિન સ્વાઇન ફ્લુની પણ બની હોય, કે ભૂતકાળમાં બીજી પણ બની હોય, તો એ આખી દુનિયામાં વેક્સિન લાગુ પડી હોય. શીખડા હોય કે પોલિયો હોય, તો આખી દુનિયામાંથી જોવો. એને એવું સાયન્સની ભાષામાં એને એવું કહેવાય કે સ્કેલેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટી, એટલે કે જે ઘટના એકવાર બની એ વારંવાર એ જ સંજોગોમાં એવી જ રીતે બનતી રહે, વિવિધ વ્યક્તિઓમાં, વિવિધ જ્યોગ્રાફિકલ એરિયાઝમાં, વિવિધ દેશોમાં, તો એને એ સાયન્સ કહેવાય. બાકી એને એનેક્ડોટ અથવા જવલ્લે બનતી ઘટના કહી શકાય. વાત સાચી તમારી, બિલકુલ સાચી. હું ભૂલી ગયો કે મારું દર્શનાબેનનું પણ અભિવાદન કરવું જોઈએ, આપણે એક પણ જોડાયેલા છે. દર્શનાબેન, તમારું તમારું અભિનંદન. દર્શનાબેન માટે અમે એવું ગયા વખતે હું એવું બોલ્યો તો કે મેળામાં ખોવાયેલા, કુમના મેળામાં ખોવાયેલા ભાઈ બહેન, પણ હમણાં એક એમના એક સરસ વાચકે એવું મોકલ્યું કે મેળામાં ખોવાયેલા પણ કોરોના એ મેળવેલા ભાઈ બહેનો છે. અને ખરેખર બધી બહેનો જે કઈ પણ અહીંયા અમને અને મારા ફેમિલી અને જે લોકો આપના જેવા બધા જ મિત્રો અગાઉ આવેલા અને હજી પણ આવવાની જેમની તત્પરતા છે, જેમનું વ્યાપ છે, અને તમારી વાત કરીએ જયભાઈ તો યુથ અને યુવાધન ઉપર જે તમારી વ્યાપ છે, જે તમારો પોતાનો જેને કહેવાય કે તમારા એમના માણસ ઉપર તમારા થકી જે પહોંચાડી શકાય છે સંદેશો, એ તો અદભુત છે. ગાંધીજી એવું કહેતા પાર્થિવભાઈ, અને એ અત્યારે કરવાનો સમય છે અમારા જેવા લોકો માટે, કે ભાઈ મારી પાસે મારો પોતાનો પ્રકાશ નથી, હું તો ઘણા બધા વિદ્વાનો પાસેથી, ઘણા બધા સેવકો પાસેથી, ભારતના અનેક વાર્તા કે વિશ્વના વાર્તા પાસેથી સારી વાતો લઈ આવું છું, પણ હું અંધારામાં ચાંદ્રનું પાડવા માટે મારો અરીસાનો ટુકડો લઈને નીકળો છું. મારી પાસે કઈ મોટું જ્ઞાન નથી આ વિશેનું, હું ડોક્ટર પણ નથી, મને ખબર છે, પણ એક લેખક તરીકે મારી કેટલીક સામાજિક જવાબદારી બને. તમે જોશો એમ આપણે સોશિયલ ઇન્ફ્લુએન્સર કહેવાઈએ, તો જવાબદારી એ બને કે પહેલા તો ફેક મેસેજ અટકે, ખોટું જ્ઞાન અટકે, જે શુદ્ધ શુદ્ધ અભ્યાસ છે એનું જ્ઞાન આવે, એમાં પછી સામે વાળી વ્યક્તિ આપણી કોઈ સ્વજન પણ હોય, બહુ ખોટું જ્ઞાન કહેતી, એ આપણને ગમતી હોય એવી વ્યક્તિ પણ હોય, કોઈ વિદ્વાન અથવા તો આપણાથી ઘણી મોટા લેવલની વ્યક્તિ પણ હોય, પણ તોય આપણે વિવેકપૂર્વક મક્તમતાથી વળગી રહેવું પડે કે તમારો આ બાબતની અંદર અભ્યાસ ઓછો છે અને આ તમારી વાત. આના માટે અત્યારે ખૂબ મોટી સમસ્યા અમદાવાદમાં ચાલી રહી છે, જેને અત્યારે અહીંયા ઉલ્લેખ નથી કરતા, પણ આવી જ એક કંઈક સમસ્યા ચાલી રહી છે, જેને માટે દર્શનાબેન અને સ્પર્શ ફાઉન્ડેશનના ઘણા બધા વોલન્ટિયર્સ કામે લાગી રહ્યા છે. પણ એક આ તમારી વાત સાચી કે સામે વડીલ હોય પણ જો એમની આગળ એ જ્ઞાન ના હોય અથવા તો એમની આગળ એ સમજણ ના હોય, તો કોરોનાના દિવસોમાં વિશિષ્ટ સમજણ,
પહોંચાડવાની જવાબદારી આપના જેવા લેખકો, અમારા જેવા ડોક્ટરો અને યુવાધન કે જે વોલન્ટિયર થઈને પણ આ કરી શકે એની ખૂબ જ તાતી જરૂરત અત્યારે દેખાય છે. જયભાઈ ધન્યવાદ. હું દર્શના અને મારે ખાસ તમે લેખક તરીકેનો ઉલ્લેખ કર્યો તો હું આ સ્ક્રીન પર અત્યારે તમારું પુસ્તક જય હો ભાઈ જય વસાવડા દેખાડી રહી છું, વિચ ઇઝ વન ઓફ યોર બેસ્ટ સેલર. અને એમાં તમે મસ્ત રીતે લખ્યું છે કે તું હાથની મુઠ્ઠી વાળી જો રેખાઓ બધી બદલાઈ જશે, લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. એટલે મને ને ભારતી મહિને આમ તો અત્યારે બહુ મિત્રો એવું કહી રહ્યા છે કે ડોક્ટરો તમે નવરાશનો ખરો ઉપયોગ કરો છો, તમે શું ધાડ મારીને બદલી લેવાના. ત્યારે હું તમારી આ પંક્તિઓ કહું છું કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી અને હમ હોંગે કામયાબ એવી અમારી પેલી લોહીના નસમાં વહેતી વાત એકદમ સાચી પણ છે. જયભાનું એક સરસ પુસ્તક છે મમ્મી પપ્પા. એ મમ્મી પપ્પા વિશે તમે જો કંઈક કહો તો, કારણ કે અત્યારે કેવું છે કે દરેક ઘરમાં મમ્મી પપ્પા સાથે છે અને બાળકો પણ સાથે છે. અમુક ઘરો એવા છે લશ્કરમાં જ્યારે યુદ્ધ ચાલતું હોય ને ત્યારે પપ્પા અથવા તો આ યુદ્ધ એવું છે કે જેમાં મમ્મીઓ પણ ઘરની બહાર રહેતી હશે. હવે એવા દિવસો પણ આવશે કે કોવિડ એરિયામાં કામ કરતા મમ્મીઓ અથવા પપ્પાઓને અઠવાડિયા સુધી કદાચ ઘરે જવા નહીં મળે. તો એવા ઘરોમાં અથવા એવા બાળકો મમ્મી પપ્પાને મિસ પણ કરી શકે છે, એમને એમની હૂંફ કદાચ મળવી જોઈએ પણ ના પણ મળતી હશે. પણ એ દરેક જે વ્યક્તિ આ યુદ્ધમાં જોડાયેલો છે એ પોતાની ફરજ સમજીને આ કામ કરી રહ્યો છે. એ એક વાત મમ્મી પપ્પા તરીકે બાળકોને પણ કહેવી જોઈએ. અને તમારા મમ્મી પપ્પા પુસ્તકની તો શું વાત કરવી દર્શનભાઈ. જયભાઈ તમે એના ટાઇટલ પર લખ્યું છે ને એ મને બહુ જ ગમે છે કે મમ્મી પપ્પા એ પેરેન્ટિંગની પ્રેમસભર પાઠશાળાનું આ પુસ્તક. અને જાજુ કાંઈ જ નથી કેવું, કારણ કે અમારે તમને સાંભળવા છે. પણ તમે અંગત નામની એ ઘટના અંગત સંગત જે અનુક્રમણિકાને વહેંચી છે એના પહેલા ચેપ્ટરનું ટાઇટલ છે મમ્મી ઇઝ અ કેન્ડલ ઇન ધ વિન્ડ, જે ઝંઝાવાતમાં મીણબત્તી છે. અને મારે એટલું જ કહેવાનું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષે સપોર્ટિંગ મિડવાઇઝ એન્ડ નર્સિસનો જ્યારે હેશટેગ આપ્યો છે ત્યારે એવી તમામ સ્ત્રીઓ જે નર્સિંગ સ્ટાફ છે, એવી તમામ સ્ત્રીઓ જે એપ્રન પહેરીને ડોક્ટર તરીકે કામ કરી રહી છે, એ બધી ઝંઝાવાતમાં મીણબત્તી સમાન છે. જયભાઈને બે હાથે સલામ. અને મારે તમને એવી રિક્વેસ્ટ કરવી છે કે આ વિજ્ઞાનની રસી અને અજ્ઞાનનો વાયરસ લખ્યા પછી આઈ એમ શ્યોર કે બહુ બધા પ્રશ્નો તમને પહોંચ્યા હશે, તો એ પ્રશ્નોના જવાબ રૂપે અત્યારે તમે 5-1 મિનિટ સળંગ વાત કરો એવી અમારી નમ્ર વિનંતી છે. જી હું મારી પહેલા વાત કરી દઉં. તમે ખાલી મમ્મી પપ્પા પુસ્તકનો બંને મિત્રોએ ખૂબ ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો એટલે હું ચોખ્ખું કહી દઉં કે મારી માતાઓ મારી ટીચર પણ હતી. અને જે પેરેન્ટિંગની વાત નીકળી, અત્યારે જે લોકડાઉનને કારણે લોકોને અનુભવ થઈ રહ્યા છે સાથે રહેવાના, કારણ કે કેટલાક ખબર પડી કે જેમાં 21 કોઈ સાથે જ નહીં રહ્યું એક ઉંમર પછી. તો એક નાના બાળકો હોય ત્યારે હોય, પણ બાળકો મોટા થાય પછી સ્કૂલ નર્સરી અને પછી ધીરે ધીરે હોસ્ટેલ ઘણું બધું આવી જતું હોય છે. ઘણી વખત મમ્મી પપ્પાઓ પણ એવું ઈચ્છતા હોય છે કે થોડીક હવે દૂર જાય તો આપણને થોડો સ્પેસ મળે, ઘણાને પોતપોતાનું કરિયર હોય છે. એટલે એક અંગ્રેજીમાં શબ્દ છે હેલિકોપ્ટર પેરેન્ટિંગ. હવે મને જે મળ્યું એ એટેચમેન્ટ પેરેન્ટિંગ મળ્યું. અને આ લોકડાઉનનો ફાયદો છે, મારા મમ્મીને કેન્સર હતું ત્યારે પણ 5 મહિના હું તો ઓલમોસ્ટ લોકડાઉનમાં જ હતો, કારણ કે મેં નોકરી છોડી દીધી. અને પપ્પાને સ્ટ્રોક આવ્યો પછી 8 મહિના રાજકોટની અંદર હું મારા ફ્લેટની અંદર લોકડાઉન થઈ ગયા, કારણ કે પછી હું રાજકોટથી પાછું ગોંડલ ગયો જ નહીં. પછી મારા મામા મામી બધા સાથે રહેવા માટે આવ્યા. કોઈ કારણસર ફોન કટ થયો છે, ફરીથી આપણે કનેક્ટ કરીએ ત્યાં સુધી. યસ, આ જયભાઈ માટે એક સરસ વાત કરીશ કે જયભાઈના મમ્મીની જ્યારે માંદગી હતી ત્યારે એમણે ભેખ ધરીને પૂરેપૂરી સેવા કરી, અને અત્યારે છેલ્લા 14 વર્ષથી પણ વધુ સમયથી એમના પપ્પાની માંદગી પાછળ દિવસ રાત એક કરીને શ્રવણ, સાચા સમાજનો શ્રવણનું એક ઉદાહરણ એ જયભાઈ પૂરું પાડી રહ્યા છે. આપના દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે, ફોન કરતા હું માની લઈએ છીએ, પણ ફરીથી કનેક્ટ કરીએ ત્યાં સુધી. અને જયભાઈની બીજી ઘણી બધી બુકો છે જેનું એક જેમાંથી યે દોસ્તી, સાહિત્ય અને સિનેમા, અને એમણે જે બુકો લખી છે ને એ આપણને બધાને અંદરથી કનેક્ટ કરે. જયભાઈને જે કોઈએ વાંચ્યા ના હોય એવું બને જ નહીં, એમના વિશે જાણ્યું ના હોય એવું બને જ નહીં, એમને સાંભળ્યા ના હોય એવું બને જ નહીં, એમની સાથે કોઈએ વાત એને કોઈએ સાંભળ્યા ના હોય એવું બને જ નહીં. સોરી જયભાઈ, એક ફોન કટ થઈ ગયેલો એને કારણે થઈને આપ ફરીથી કન્ટિન્યુ કરો પ્લીઝ. ફોન તો કટ, હવે માણસોની જિંદગી કટ થઈ ગઈ છે કેટલાક લોકોની. કેટલાક લોકોના તો પતિ એક જગ્યાએ છે, પત્ની બીજી જગ્યાએ છે, બાળકો એક જગ્યાએ છે, એટલા કનેક્શન કટ થઈ ગયા છે અત્યારે. આપણો ફોન કટ થાય બહુ નવી નવાઈની વાત છે, એવું તો ક્યાં કરે. બધે બધે દેશો મેં ચતિયાતી વાતો હોતી રહેતી. પણ હું વાત એ કરતો હતો કે એટેચમેન્ટ પેરેન્ટિંગ નો પણ ફાયદો છે આ લોકડાઉન મેં કારણે.
તમે એટલું એટેચમેન્ટ રાખી શકો તમારા ફેમિલી મેમ્બર સાથે, તે વખત તો સ્પેસ ના મળે એટલે ગુરુત્વય થતા હશે, અમુક કુટુંબ ની અંદર 15 દિવસ સાથે રહીને લોકો થાકી ગયા. અમારા ઘરમાં જયભાઈ વિરુદ્ધ ગુરુત્વય થાય છે, કારણ કે હું ઘરની બહાર ફરું છું, લોકડાઉન આવ્યો ત્યારે ઘણા બધા એક્સપેક્ટેશન, બકેટ લિસ્ટ લાંબુ છે, પણ અનફોર્ચ્યુનેટલી એમાંથી બકેટ લિસ્ટ માંથી કઈ પૂરું નથી કરી શકતો. જાહેર માધ્યમ ઉપર ઘરના દરેક વ્યક્તિને હું ક્ષમા માંગુ છું કે હું પેરેન્ટિંગમાં જો કદાચ ક્યાંક ઉણો ઉતર્યો હોઈશ તો જે તે સમયે ભગવાન એનો બદલો આપશે ને હું ફરીથી એ પેરેન્ટિંગના અમુક મુદ્દાઓને લઈ લઈશ મારા તરફ. કેન્સર ને કારણે ગયા, તો એ બંનેમાં મેં લોકડાઉન જેવી જ પરિસ્થિતિ મહિનાઓ સુધી જોઈ છે. ઘરની અંદર જ રહેવાનું, શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું નહીં, હાઇજીન ચોખ્ખું રાખવાનું, આપણો ચેપ તેમને ના લાગી જાય એનું ધ્યાન રાખવાનું. તો કોઈ પણ કોઈ કિડની નો પેશન્ટ હોય, મારો એક મિત્ર છે અત્યારે, તો એમાં પણ હું જોઉં છું કે એને પણ બહુ ચુસ્ત કરવું પડે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થયા પછી પણ, અને એની પહેલા ડાયાલિસિસ ચાલતું હોય ત્યારે પણ. એટલે પ્રજાની થોડીક શિસ્ત અને અનુશાસન કેળવાશે, એવો એક આડ ફાયદો પણ છે. પણ આપણે મૂળ વાત ઉપર તરત આવી જઈએ કે વિજ્ઞાનના લેખ પછી ઘણી બધી જે કોમેન્ટ આવી, એમાં કોમન કોમેન્ટો જે નીકળી એ નીકળી કે કેટલાય બધા લોકો પાસે એવો દાવો છે કે ભાઈ આમાં કોઈનો કોઈ ગ્રહના એંગલથી દાવો છે, કોઈનો કોઈ ઓલ્ટરનેટ થેરેપી, હોમિયોપેથી, આયુર્વેદ, એવી અલગ અલગ થેરેપી, કોઈની કોઈ પોતાની શોધેલી કોઈ સ્કીમ, એવો દાવો છે. દરેકને જવાબ જ આપે છે કે ભાઈ એટલો બધો બહુ મજબૂત દાવો હોય તો આખી દુનિયાને અત્યારે જરૂર છે, માનવતાને કામ લાગશો, તરત દોડો અને તમારો આ દાવો છે એને વર્લ્ડ લેવલે ફેલાવી દો. લોકો તમારા પગભંધ છે એવો અત્યારે સમય છે, તમારા સોનાના પૂતળાઓ બ્લેક કરીને દુનિયાભરમાં મુકાઈ જશે. પણ એવો કોઈ દાવો ચેલેન્જ સ્વીકારવા જતું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે ભાઈ બહુ તમને એટલો કોન્ફિડન્સ હોય કે આમ જ થઈ જવાનું છે તો કોઈ કોવિડ વોર્ડની અંદર જઈને સેવા કરો. અમારા મેડિકલ પેરામેડિકલ સ્ટાફને બહુ તકલીફ પડે છે અત્યારે, તો તમને આટલો કોન્ફિડન્સ છે કે મને કાંઈ થવાનું નથી તો તમે જ પહોંચી જાઓ ને, તમે પોતે જ પહોંચી જાઓ વાયરસગ્રસ્ત વિસ્તારમાં, વાયરસગ્રસ્ત દેશમાં, વાયરસગ્રસ્ત વોર્ડમાં. પણ કોઈ કોઈ તૈયાર થતું નથી. એટલે એનો અર્થ એ થયો કે લોકોને અલ્ટિમેટલી તો સમજાય જ છે કે આપણે જે કંઈ કહીએ છીએ એ થિયરી છે, જયારે અત્યારે સાયન્સ જે કહે છે એ પ્રેક્ટિકલ છે. એટલે આ વાત પાયાની છે. બીજી વાત એ જોઈ કે વાયરસ વિશેની લોકોની બેઝિક સમજ નથી. વાયરસ માનવ જાતની પહેલા અસ્તિત્વમાં હતો, આ તો કોમન સેન્સની વાત છે. સામાન્ય સંજોગોમાં તમે શીખવાથી ખબર પડે, એની રસીઓ શોધાતી હતી, અમુક અમુક વાયરસજન્ય રોગોને આપણે રસીથી હટાવી, એ કોઈ એની રાતોરાત તો દવા મળી જ નથી. વેક્સિન બનવામાં પણ વાર લાગે, કારણ કે એ વાયરસમાંથી એને ઓળખ્યા પછી બને, અને એ બને પછી એ કેટલી સક્સેસફુલ થાય, એની ટ્રાયલ માસ પ્રોડક્શન થાય, એટલે એ પણ તાત્કાલિક થાય એવું શક્ય નથી. ઘણા લોકો કોરોના વાયરસ પૂરું જાણતા નથી, હવે એ વાયરસ ફેમિલીનો વાયરસ છે, સાત પ્રકારના કોરોના વાયરસ છે. ઓમિક્રોન ઘણા બધા લખે છે કે 12મા ધોરણની બુકમાં વાયરસ વિશે લખેલું છે, એ બધા સુપર વૈજ્ઞાનિકોને કહેવાનું કે 12મા ધોરણની બુકમાં વાયરસ છે, એક વાયરસનો ગ્રુપ છે, ચાર પૈડાવાળું વાહન, અને ચાર પૈડાવાળા વાહનોમાં જુદી જુદી કંપનીના જુદા જુદા મોડલના વાહનો જેમ જુદા હોય એમ કોરોના ગ્રુપના વાયરસમાં આ COVID-19 નામનો એક જુદો શેવાળા વાળો વાહન. ક્યાં વાત હે. અને તમે કીધું ને જયભાઈ કે આ રસી નવો રોગ છે અને નોવેલ કોરોના વાયરસ એટલે જ કહેવાય છે. અને તમે જે રસી કહો છો એમાં મારે ગુજરાતી કહેવત કેવી છે, પણ ભેંસ ભાગોળે અને છાશ છાગોળે એના જેવી વાત અત્યારે રસી ની ચાલી રહી છે. ચેતન ભગતની એક ટ્વીટ મારા ધ્યાનમાં આવી, એમણે એવું લખ્યું છે કે કોરોના કરતા વધારે તો ટીબી થી માણસો મરે છે ભારતમાં અને દુનિયામાં, અને ટીબી તો એરબોર્ન ડિઝીઝ છે, હવાથી ફેલાતો નથી, તો આપણે પેનિક સ્ટેટમાં કેમ આટલા બધા આવી ગયા છે? એનું કારણ એવું છે કે ઇમ્પોર્ટન્ટ છે કે સોરી એનું કારણ કે ટીબી એ ધીમું મોત છે, એ ધીમું ઝેર છે, એને મારવામાં મહિનાઓ અને વર્ષો નીકળી જાય છે, અને એ દર્દી જ્યારે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી થઈને ઘરના બીજા વ્યક્તિઓને આપીને જાય છે ત્યારે એમનું ઘર નાશ થવાની ક્રિયાને પણ વર્ષો લાગે છે, જ્યારે આ દિવસોમાં જાય છે. એટલે આ તો છીંડીએ ચડ્યો એ ચોર, એટલે આપણે બધા એની પાછળ પડી ગયા. ભારત દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બાંધવાની પ્રથા ટીબીને કારણે પણ 12 મહિના વર્ષો સુધી લાગુ પાડવી જરૂરી છે. આ માધ્યમ દ્વારા અમે ડોક્ટરો અને આપ જેવા સર્વે એવી વિનંતી બધાને કહી શકાય કે આપણે આવી જ સમજણ અને સમજદારી ટીબી પ્રત્યે પણ રાખીએ ને, તો મોદી સાહેબે 2025માં ટીબી ફ્રી ઇન્ડિયાનું જે વિઝન જોયું છે ને, એ વિઝનમાં ડેફિનેટલી કદાચ આપણે એમને એમ પાર પાડી શકીશું.
અને જયભાઈ તમે જે કિડનીના દર્દીની વાત કરીને અત્યારે મિત્રોને મારે એ જણાવવું છે કે જયભાઈના એ મિત્રને કુટુંબમાં એટલો સપોર્ટ કદાચ નથી અથવા તો જયભાઈ એના કુટુંબી બનીને હું એટલા માટે મને ખબર છે કે ઘણી બધી જગ્યાએ એમણે ઘણા લોકોને મદદ માંગી ઘણા બધા લોકોની સામે આ જયભાઈ એક એવો વ્યક્તિ છે કે હાથ ઉપર રાખવા વાળો માણસ છે એમણે ક્યાંક હાથ લાંબો બી કર્યો છે એ દર્દી માટે થઈને અને એ વ્યક્તિ માટે હું જયભાઈ માટે હું એવું કહી શકું કે શેરી મિત્રો સૌ મળે તાળી મિત્રો અનેક સુખમાં પાછળ રહીને દુઃખમાં આગળ રહે એ લાખોમાં એક જયભાઈ એક એવો મિત્ર છે અને દરેકે દરેક એમના મિત્રો એ જયભાઈ માટે વાઉચ કરી શકે એ અત્યારે મારે આ મુદ્દે આટલું એક કોન્ટ્રીબ્યુટ કરવું છે અને પછી બીજી વાત આવી આવું બધું કહેશો એટલે ઓલરેડી વધેલા શરીરમાં ઘરે રહીને જે કેલરી વધતી હોય આપણે તો ઓલા ભૂસકારોની જેમ કરવાના નથી ભૂખતા એટલે એમાં પછી બ્લાસ્ટ થશે એટલે આપણે માત્ર પ્લેટ કરવું છે એ કોરોનાનો જ નથી કરવાનો આંદલો પણ કરવાનો હોય છે એટલે આપણે રિસર્ચના મુદ્દા ઉપર એક આગળ વધીએ જયભાઈ ગુજરાત સરકારે રિસર્ચ માટેની એક સરસ કમિટી ફોર્મ કરી છે અને એમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર આર કે પટેલ સાહેબ ઇન્ફેક્શન માટે ડોક્ટર અતુલ પટેલ સાહેબ ડોક્ટર બીપીન અમીન સાહેબ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ અમારા એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર દીક્ષિત સાહેબ એમાંના એક મેમ્બર તરીકે હું પણ અને પીએસએમના રિટાયર્ડ પ્રોફેસરો પણ એમાં જોડાયેલા છે અને રિસર્ચ માટેના કોઈ પણ એવા વ્યવસ્થિત ટોપિક કે જે આઈસીએમઆરની ગાઈડલાઇન મુજબ રિસર્ચ ટોપિક બનાવીને રિસર્ચ પ્રોજેક્ટ બનાવીને સ્કેલેબલ અને રિપીટેબલ એટલે કે રિપ્રોડ્યુસેબલ પ્રમાણે જો હશે તો સરકાર એ રિસર્ચને આગળ વધારવા માટે ખૂબ જ સારી રીતે દરેકે દરેક ઇન્સ્ટિટ્યૂટ જે સરકારી ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં રિસર્ચ ચાલશે એમાં એનો ભાગ આપવાની પણ સરકારે તત્પરતા બતાવી છે સરકાર ખૂબ કામ કરે છે જયભાઈ આપણે એક દર્શક મિત્ર જતીન આચાર્ય પ્રશ્ન પૂછે છે અને મને એવું લાગે છે કે આપને શ્રદ્ધાની વેક્સિન આપવી પડે એવું પૂછે છે કે જયભાઈને પૂછો કે 40 નીચેના 1900 કેસ છે અને 8 જણા મરી ગયા અને 60 પ્લસ વાળા 799 કેસમાં 69 ડેથ થયા તો જયભાઈ શું કહે છે આ વિશે પણ મેં એકાદ મહિના પહેલા જે પહેલો આખા વાયરસ ઉપર લખેલો એની અંદર હું ઉલ્લેખ કરેલો કે મોટાભાગના વાયરસના રોગો છે એ નાના બાળકોને અને યુવાનોને ઓછા અસર કરે છે મને કે તો અસર કરતા જ નથી આપણે નાની ઉંમરના વ્યક્તિઓને પણ જતા જોયા છે અત્યારે કોરોનામાં પણ ઓછા અસર કરે છે એનું કારણ ઇમ્યુનિટી છે રોગ પ્રતિકારક શક્તિ છે જયારે મોટી ઉંમરની વ્યક્તિઓ હોય તો સ્વાભાવિક કોમન સેન્સની વાત છે એના માટે મેડિકલની ડિગ્રી પણ જરૂરી નથી કોમન સેન્સની વાત પણ જયભાઈ સાબુ ઘસાઈ ગયેલો હોય છે સામાન્ય બુદ્ધિ સાબુ એટલે સામાન્ય બુદ્ધિ ઘણાની ઘસાયેલી હોય છે ત્યારે તકલીફ પડતી હોય છે ને હા એટલે એટલે એ સાબુ જે છે એ સાબુ જ તમને સમજાવી શકે કે જેમાં કોરોનામાં સાબુ ચાલે છે વિભાજનની ક્ષમતા નવા કોષ બનવાની ક્ષમતા એ બધું વધતું જાય તમારી ઇમ્યુનિટી છે ડાઉન થતી જાય ડાયાબિટીસ થી માંડીને બ્લડ પ્રેશર જેવા નાના નાના રોગો પણ ધીરે ધીરે પગપેસારો કરે એટલે એને કારણે ક્યારેક એવું બને છે કોરોનાના અમુક દર્દીઓના જેને કેસ વાંચ્યા તો જોયા ન હોય પણ વાંચ્યા હોય તો વાંચ્યા એમાંથી એવું ખબર પડી કે એમની બીજી સિસ્ટમ ફેલ થઈ ગઈ બરાબર કોરોનાના ઇન્ફેક્શન લાગ્યા પછી સાચી વાત છે કિડનીની કોઈની ફેલ થઈ ગઈ કોઈની બીજી સિસ્ટમ જે હાર્ટની છે એ ફેલ થઈ ગઈ એટલે દરેક ડેથ પણ કોરોનાના થાય એવું જરૂરી નથી અને દરેક ડેથ કોરોનાના નોંધાતા હોય એ પણ જરૂર નથી હવે ભારત જેવડા મોટા દેશમાં હું તો ઘણી વખત વિચારતો હું છું કે આપણે હજી ટેસ્ટિંગમાં ઓછા પડીએ છીએ હવે સરકારે ધીરે ધીરે એમાં વધારે જવાબ મળ્યા તો ટેસ્ટ જેટલા કરવા જોઈએ આવડા મોટા દેશમાં અંતરિયાળ વિસ્તારો ખૂબ છે ગ્રામીણ વિસ્તારોમાં તો અમુક વસ્તુઓની માહિતી પહોંચતી જ નહીં હોય ડોક્ટરો નહીં પહોંચતા હોય તો આવી બધી સંજોગોમાં આપણે જે ડેટા કલેક્શન છે ઇવન આપણે નથી થવાનો કે નથી થયો એવું છાતી ઠોકીને કહેવા પૂરતું પણ જે ડેટા કલેક્શન છે ઓછું થાય છે તો એ દર પણ વધારવાની જરૂર છે એવું એક નાગરિક તરીકે મને તો લાગે જયભાઈ એમાં હું એક મુદ્દે આપને એક પૂરક માહિતી આપું સરકાર રોજે રોજ મિટિંગો કરે છે ઓનલાઈન મિટિંગ થાય છે અને એના રોજે રોજ બધા નવા નવા પાસાઓને વિચારીને રોજે રોજ નવી ગાઈડલાઇન્સ પણ આવે છે નવા કન્સિડરેશન આવે છે ટેસ્ટની સંખ્યા વધારવાનો પણ મુદ્દો અને જે અંતરિયાળ ગામડામાં જ્યાં નથી પહોંચતું ને એના માટે મારે એક સરસ કહેવું છે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એટલે કે લેખક તમારા થકી તમારા વાંચકો થકી અંતરિયાળ વિસ્તારો સુધી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી આપણે સાચી માહિતી પહોંચાડી શકીએ ને તો સરકારના એ ભગીરથ પ્રયાસમાં આપણે પેલી રામ સેતુમાં ખિસકોલી બની રહીશું તો એમાં કઈ ખોટું નથી જયભાઈ બીજા બે પ્રશ્નો હું એ પણ જોઉં છું સોરી પાર્થિવભાઈ હાજી બીજા બે પ્રશ્નો એવા છે કે તમે યુથ આઇકોન છો અને અત્યારે યુથને એવું છે કે સ્ટક ઇન એટ હોમ ઘરમાં ફસાઈ ગયા ભરાઈ ગયાની એક બહુ જ મોટી એક સજા થઈ સજા એવું લાગે છે અને બીજું એવું છે કે એવું સરસ કહેવાયું છે કે ડુ નોટ બ્રિંગ યોર વર્ક એટ હોમ અને ડુ નોટ કેરી યોર હોમ એટ વર્કિંગ પ્લેસ
ત્યાંના ઝઘડા ઘરે નહીં લાવવાના, ઘરના ઝઘડા કામ ઉપર નહીં લઈ જવાનું, પણ હવે તો ઘરમાંથી જ કામ કરવાનું આવ્યું છે. તો આવા મુદ્દાઓ પર હવે તમારો શું મેસેજ હશે? કારણ કે યુથ તો જય વસાવડાને સાંભળે, સમજે અને એનું પાલન કરે. જય ભાઈ, ખાસ એવું કહેજો કે આ અત્યારે મળેલા અણધાર્યા વેકેશનનો ઉત્તમ ઉપયોગ કેવી રીતે કરવો યંગ માઇન્ડ્સ. સૌથી પહેલા તો જો હું એવું અંગત રીતે માનું છું, આ તો વિશ્વભરના દાર્શનિકો પણ કહી ગયા છે કે વ્યક્તિના ત્રણ સંબંધો હોય, એક પોતાની જાત સાથેનો સંબંધ, એક પોતાની આસપાસના વ્યક્તિઓ સમાજ બીજા વ્યક્તિઓ સાથેનો સંબંધ, અને એક પ્રકૃતિ સાથેનો સંબંધ. આ ત્રણેય સંબંધોને રિફાઇન કરવાની આ મોમેન્ટ છે. તમે વર્ક ફ્રોમ હોમ તો કરી જ શકો, ડિજિટલ દુનિયા છે, ઘણા બધા લોકો તો આમ પણ વર્ક ફ્રોમ હોમ કે વર્ક ફ્રોમ ઓફિસ જ કરતા હોય છે. તો અત્યારે એ ડિજિટલ કામ જે લોકો કરી શકતા હોય તો કરી જ શકો, પણ થોડોક જાત સાથેનો સમય વિતાવવો. આપણે આપણી જાત સાથે 24 કલાકમાં રહી શકતા નથી. ઘણી વખત ટીવી ચાલુ કરીએ, ઘણી વખત મોબાઈલના મેસેજ ચેક કરીએ, પણ ખુદની જાત સાથે સમય વિતાવવો એ બહુ અગત્યનો છે. એનો આ સુવર્ણ તક મળી છે. જેમને ઘરે પુસ્તક પડ્યા હોય, ઘરે ન પડ્યા હોય તો કોઈ સારી એપ, ગુજરાતીની પણ ઘણી બધી છે, પ્રતિલિપિ છે, ઈ શબ્દ છે, માતૃભારતી છે, કેટલી બધી એપ છે જેમાં તમે કંઈક કંઈક વાંચી શકો. રીડ ગુજરાતી, અક્ષરનાથ જેવી સાઇટ છે, આ બધું જેને પુસ્તકો નથી પડ્યા ઘરમાં એ વાંચી શકે, એનો થોડોક લાભ લઈ શકે, આપણા વાર્તામાં જઈ શકે, આટો મારી શકે જૂની વાર્તાઓમાં અને જૂના વાતાવરણમાં, એ પણ કરી શકાય. કેટલી બધી ફિલ્મોનો ખજાનો અત્યારે વેબ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉપર પડેલો છે, હું તો પોતે માની જોઉં છું એનો અત્યારે ઉપયોગ કરીને, તો એનો પણ ઉપયોગ કરી શકાય. આ ટાઈમ છે આપણે આપણી જાતને થોડીક વધારે રિફાઇન કરવાનો, આપણી અંદર શું પડેલું છે શોધવાનો. કોઈને કોઈ કુકિંગ નવું શીખી શકો, કોઈ એક્સરસાઇઝ નવી શીખી શકો, કોઈ નવા કનેક્શનની વાત તમે કરી શકો. આપણે તો આ કેવો સરસ રોગ છે કે જેની અંદર તમારે તાજા થવા માટે શું કરવાનું, તો કે ઘરે બેસવાનું, અનુશાસન પાળવાનું, તમારા તમારા ઘરની અંદર બેસીને આનંદ કરવાનો, આરામ કરવાનો. પણ મોટાભાગના રોગોમાં તો ખર્ચા કરીને હોસ્પિટલમાં સુઈ જવાનું હોય છે. પ્રજાની સરસ કવિતા લખી છે, એમાં પણ આવો સરસ સંદેશ આપ્યો છે. તો હું એટલા માટે કેસ કરું છું કે આ વધારે સારો રોગ છે, એ તમને રોગ થવા નહીં દેવાનું માટે ઘરે બેસવાનું કહે છે, હોસ્પિટલમાં જવાનું નથી કહેતો, નીકળી શકતો એવું કોઈ મને કહે છે, એમ કરીને ઘણા વિલ્લાઓ પોતાનું બહાર નીકળવાનું રાખે છે. ભારતમાં તો પાર્થિવભાઈ લોકો એટલા બધા બહાર આંકા મારતા હોય છે ને કે ખરેખર તો એ થોડોક સમય ઘરે બેસે ને એટલે એને ખુજલી હોય છે. $880 ની ટિકિટ આપી છે, જેમ રોંગ ડ્રાઇવિંગ નું હોય ને, નો ડ્રાઇવિંગ માં કે નો વે માં ગયા હોય એવી રીતે એ માણસને પકડીને એની ટિકિટ, સાચું ખોટું રામ જાણે, પણ કદાચ હા આપણે ત્યાં પણ બહાર નીકળતા મોર્નિંગ વોકર્સ જેમને પોતાનું સ્વાસ્થ્યનું બહુ પડ્યું છે વિશ્વના સ્વાસ્થ્ય કરતા, કે હું તો અહીંયા મારી સોસાયટીમાં આંટા મારી શકું, હું માસ્ક ન બાંધું તો પણ ચાલે, તો એવા લોકોને નમ્ર વિનંતી કે મહેરબાની કરો, ઘરમાં જ ચાલો, ઘરમાં થઈ શકે એવી એક્સરસાઇઝ કરો, પણ બહાર નીકળીને. અને પાર્થિવભાઈ, માસ્કની બાબતમાં પૂરક માહિતી આપી દઉં છે, મેં ડોક્ટરો પાસેથી સાંભળી છે કે અત્યારે માસ્કની અછત લાગે તો ડોક્ટરોને, પેરામેડિકલ સ્ટાફને માસ્કની ને એવી બધી વસ્તુઓની પહેલા જરૂર છે. તો આપણે રૂમાલને, આપણે કોટનના સ્કાર્ફને ચારવાળો કરીને જો આપણે બાંધી દઈએ તો ચોખ્ખો હોવો જોઈએ અને ધોવાવો જોઈએ સતત, તો એ પણ માસ્કની ગરજ સારે, પણ માસ્ક વગર નહીં નીકળવાનું. અને આ રિયુઝેબલ માસ્ક છે, ન થવો જોઈએ. આ રિયુઝેબલ માસ્ક છે, ધોઈને ફરીથી બીજો 2-3 દિવસ પાછો વાપરી શકાશે. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, માસ્કની અછતને લીધે અમેરિકામાં પણ N95 નામના જે માસ્ક છે એમાં ઉપરથી હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખીને સાફ કરીને રિયુઝ કરી શકાય કે નહીં એના માટેની પ્રયોગો અત્યારે ચાલી રહ્યા છે. આપણી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસે પણ આવા પ્રયોગો હાથ ધર્યા છે, કારણ કે રિસોર્સિસ ખૂટી રહ્યા છે, જનસામાન્ય જનસંખ્યા ખૂબ વધી ગઈ છે. તમે સાચી વાત કરી કે વાયરસ આ પૃથ્વી ઉપર જયારે પહેલો જીવ બન્યો ને, એક કોષી જીવ, ત્યારે વાયરસ બેક્ટેરિયા એ બધા બન્યા, અને એમની એડાપ્ટેબિલિટી એટલી સરસ છે સંજોગો પ્રમાણે, વાતાવરણ પ્રમાણે બદલાઈને એની સામે લડવાની તાકાત, કે આ પૃથ્વી ઉપરથી માણસ જાતિ નામશેષ થઈ જશે ને તો પણ એ જીવી જવાના છે, પણ એની સામે જીવવા માટે આપણા રિસોર્સિસ આપણે જે જોઈએ એને આપણે નામશેષ ન કરીએ તો આપણે કદાચ મોટી સેવા. જયભાઈ, એક તમારું મંતવ્ય એવું પણ જોઈએ છે, તમે જે સુંદર વાત કરી કે યુથ માઇન્ડ અથવા ઘરમાં બેઠેલા અત્યારે આ ઈ પ્લેટફોર્મ પરથી પુસ્તકો વાંચે, અને જે ત્રણેય સંબંધ તમે કીધા, તમે એક લેખક તરીકે આજે એક એવો પણ સંદેશ આપો કે ઘણા બધા આવા આંકડા અથવા તો વાયરસ વિશેની અજ્ઞાનતા, એ બધું અજાણતા ક્યારેક મીડિયામાં છાપામાં છપાઈ જાય છે, એના કારણે પણ કેટલો બધા મન મગજ ઉપર ડર ભરાઈ રહ્યો છે.
તો કેટલીક વૈજ્ઞાનિક હકીકતો ચકાસવામાં આવે, મીડિયાનું પ્લેટફોર્મ વધુ સારી રીતે વપરાય અને વાચકો પણ એને જુદા પરિપ્રેક્ષ્યથી જુએ, એવા સુભગ સમન્વય વિશે આપ શું સંદેશ આપવા માંગશો? બિલકુલ બિલકુલ દર્શાવેન, તમે બહુ મહત્વની વાત કરી. હું ઘણી વખત આ વાત મારા મિત્રો સાથેની વાતચીતમાં હમણાં કહું પણ છું ફોન ઉપર, તેમ વાત થાય ત્યારે, કે આપણે ત્યાં વિચાર કરો રોડ એક્સિડન્ટમાં જેટલા મરે છે ને એટલા તો કોઈ રોગથી નથી મરતા, પણ છતાં લોકોને ટ્રાફિક સેફ્ટીનું એટલું બધું ખ્યાલ નથી આવતું જેટલો અચાનક કોરોનાનો ડર આવી ગયો છે. કારણ કે સતત ચેનલ ખોલો તો એના સમાચારો આવે, છાપું ખોલો તો એના સમાચારો આવે, પાછી મહાસત્તા આપણે ગણતા હોય એવા અમેરિકા અને જે પશ્ચિમ તરફ લોકો આમ અહોભાવથી જોતા હોય એવા દેશો પણ પડી ગયા, એ જોઈને વધારે ચિંતા થાય, વધારે આમ મુશ્કેલી થાય. અને પછી તો ધીરે ધીરે કોન્સ્પિરસી થિયરી ચાલુ થઈ ગઈ કે બાયોલોજીકલ વેપન છે, લેબોરેટરીમાં બનાવીને ઇકોનોમી ડેવલપ કરવા માટે છોડી દીધો છે. પણ આ બધામાં હું ત્યાં મારો એક સિમ્પલ ફંડા છે કે જે વસ્તુ તમે સામાન્ય બુદ્ધિ અને થોડાક અભ્યાસથી ઓથેન્ટિક ગુગલિંગ પણ હવે મફતમાં જ તમે કરી શકો છો ઘરે બેસીને, એનાથી સિદ્ધ ન કરી શકો એવો કોઈ મેસેજ તમારે બીજાને અપાય નહીં. તમે જ્યાં લગી ક્લિયર ન હો ત્યાં લગી એવા મેસેજને ફોરવર્ડ કરો. સામા સવાલો પૂછો. મેં એક તમને આ વાત કાઢી એટલે મારા એક સવાલનો મુદ્દો મળી ગયો મને. હું તમને બંને મિત્રોને ખાસ એક આ વાત પૂછી લઉં, કારણ કે આ મારા મનમાં પણ એક સવાલ છે. બે છેલ્લા 10 દિવસમાં અનગલગ રીતે ઇમ્યુનિટી કેમ્પ વધે ને 170 મેસેજ મારા સોશિયલ નેટવર્કમાંથી નોંધ કર્યા અને નોંધ કર્યા વોટ્સઅપ થી શરૂ કરીને ફેસબુક થી, કે કોઈ કે હળદર વાળું દૂધ પીવો તો ઇમ્યુનિટી વધી જાય, કોઈ કે આ ખાવ તો ઇમ્યુનિટી વધી જાય, કોઈ કોઈ ધાર્મિક વાત કરે, કોઈ નમાજ ની વાત કરે, બધા જ લોકો પોતપોતાની રીતે ઇમ્યુનિટી કેમ વધે એના નુસ્ખાઓ ઘરે બેસીને આપે છે. મારે જયભાઈ અહીંયા એવું કેવું છે કે લકીલી હું 23 વર્ષની ગાયનેકોલોજીસ્ટ તરીકેની પ્રેક્ટિસ સાથે ઇન્ટરનેશનલી લાયસન્સ હીલિયો લાઈફ ટીચર છું, અને ગમે તે ખાઈ પીને ઇમ્યુનિટી વધી હોય ને, પણ જો મનમાં ડર અને સંશય હોય ને તો એ ઇમ્યુનિટી ઘટાડવા માટે પૂરતું છે. અને આ તો સાયન્ટિફિકલી પ્રૂવન છે. ન્યૂ સાયન્ટિસ્ટ મેગેઝિનની 3 અઠવાડિયા પહેલાની કવર સ્ટોરી હતી વાયરસ ઉપરની, એમાં ન્યૂ સાયન્ટિસ્ટ એવું લખે છે કે સ્પેસને કારણે વાયરસને તમારા જીનમાં ઘૂસવાની તક મળે છે. ક્યા બાત હૈ, બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને બીજું જયભાઈ, આગ લાગે ને ત્યારે કૂવો ખોલીએ ને એ વાત ખોટી. ઇમ્યુનિટી વધારવી એ વર્ષોની પોતાની આદત, વર્ષોની સારી આદત, વર્ષોની રેસ્ટ લેવાની આદત, સારી ઊંઘ લેવાની આદત, એ બધાને કારણે થઈને આ પહોંચતું હોય છે. એટલે આ સંજોગોમાં કદાચ કોઈ એમ કે મને ઇમ્યુનિટી કા છોટા પેક મિલ જાય તો એ છોટા પેક મિલના મુશ્કિલ હૈ, પણ આપણે જે કંઈ પણ કરીએ, સારો ખોરાક, સારા વિચાર અને સારી માહિતીની આપ લે, નેગેટિવ માહિતીની આપ લે નહીં, એ પણ કદાચ આપણને ઇમ્યુનિટીમાં ઘણો મહેનત આપણને ફાયદો કરાવશે. જયભાઈ ગમે તે હોય, ડિજિટલ મીડિયા ઉપર આજે હું પાર્થિવભાઈ ને તમે જે રીતે ભગવાને આજે આપણને આ કામ સોંપ્યું ને આપણે જોડાઈ શક્યા છીએ, તો ભલે બહાર ગમે એટલા આટા ફેરા કરતા હોય, પણ તમારી વાતને સાંભળવા માટે દર્શકો જોડાયા છે, એમણે 51 શેર કરી લીધા છે આ લાઈવ. જયભાઈ ઇઝ ડેફિનેટલી, સો થેન્ક યુ ફોર બીંગ વિથ અસ લાઈક ધીસ. અને જયભાઈ બીજું એક કહીશ કે શ્વાસે શ્વાસે ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખો. ઉપરવાળો એટલે આપણા ભગવાન હોઈ શકે, ઈશ્વર હોઈ શકે, અલ્લાહ હોઈ શકે, બુદ્ધ હોઈ શકે, જે ધર્મમાં આપણે માનતા હોઈએ, પણ હોઈ શકે સરકાર પણ હોઈ શકે, સરકાર પણ હોઈ શકે, એટલે એ પણ આપણા ઉપરવાળા જ છે અત્યારે. સાચી વાત. જયભાઈ એક બીજો પ્રશ્ન શરૂ કરી અને પોલીસ કર્મચારીઓને હું તો ધન્યવાદ કરવા માંગુ, નર્સો થી માંડીને ડોક્ટરોનો ધન્યવાદ કરવા માંગુ કે આ બધા લોકો આપણા ફ્રન્ટ વોરિયર્સ છે. આપણે ઘરમાં બેસીને બીજું કાંઈ નહીં તો એમને નડીએ ઓછા, સાબુદીન રાખવાડે એવું કે છે, સમાજ સેવા કરવી હોય તો બીજું કાંઈ નહીં તો નડો નડો નહીં નડો. મેં આજે એક મજાક વાળી વાત કીધી જયભાઈ કે હું તો ગાયનેકોલોજીસ્ટ છું અને કદાચ કોઈ કારણસર કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ એમના પેશન્ટ ની ડિલિવરી કરાવવા નહીં જાય ને તો ઘરે બાળક થઈ જશે, નાળ કપાઈ જશે, એ કામ ચાલી જશે. કારણ કે ભારત દેશમાં હજુ 60% વધારે ડિલિવરી હોમ ડિલિવરી છે. પણ જે લોકોને શ્વાસ ચડ્યો ને આઈસીયુમાં જવાનું છે, જે લોકો કિડની ફેલિયરના દર્દીઓ છે, ડાયાલિસિસ માટે નહીં જાય તો મરી જશે, આવી તો કેટલી બધી ઘટનાઓ માટે ફ્રન્ટ વોરિયર લડે છે. અને સમય પૂરો થવા આવ્યો છે ત્યારે જયભાઈ તમને એવું અમારા મિત્ર ભાવે આ જાહેરમાં પૂછી લેવું છે કે હજુ મિત્રોને તમારા વિશે અને વિષય વિશે ઘણા પ્રશ્નો ને તમને સાંભળવા છે, તો અમે તમને આવું જાહેર નમ્ર વિનંતી કરી શકીએ કે તમે આવતા અઠવાડિયે ફરી પણ અમારી સાથે જોડાવો. બિલકુલ બિલકુલ, આવું ફરીથી આવતા અઠવાડિયે જોડાવવા માટે અત્યારથી જાહેરમાં પ્રવેશ આપું છું. આવી જ રીતે આપણે 1.5 કલાકનો દિવસ નક્કી કરીને કાર્યક્રમ કરી દઈશું. પણ મારે 2 અગત્યના સવાલ પૂછી લેવા છે, મારા વાચકોએ મને મોકલ્યા છે. એ સવાલ અગત્યના છે તો હું ફટાફટ પૂછી લઉં, એટલે આપણે રેપિડ ફાયર જવાબોની રાખીએ કે સમય મને પેલું ન થાય. પહેલો સવાલ એ છે કે ખબર કેમ પડે કે આપણને જે થયું છે એ શરદી, કોમન કોલ્ડ, ફ્લૂ, ન્યુમોનિયા સાદો છે કે આ કોરોના વાયરસ વાળો છે? કોરોના ના ચિહ્નોમાં તાવ હોવું ખૂબ જ કોમનલી જોવા મળ્યું છે.
નાકમાંથી પાણી આવવું અને છીકો થવી એ ઓછામાં ઓછા કેસીસમાં કોરોનાનું પ્રેઝન્ટેશન હોય છે. એટલે જો મને કાયમ શરદી છીકો અને પાણી આવતું હોય એવો જ આ હુમલો થયો અને જો મને તાવ નથી આવ્યો અને જો તાવનું પ્રમાણ 100, 101, 102 જેટલું નથી પહોંચ્યું તો કોરોના હોવાની સંભાવના ઓછી છે. આના વિશે ઘણા બધા ચિહ્નોની વાત થઈ છે. પાર્થિવ મહેતા એમડી ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ બધે જ આ ચિહ્નો વિશેના વિડીયો પણ અમે 1-1 મિનિટના મોકલેલા છે. આપ એની ઉપરથી જોઈને આપને જાતને એજ્યુકેટ કરી શકો, છતાં અમને પ્રશ્ન પણ પૂછી શકો. અમે તમને મદદ કરવા હંમેશા તત્પર છીએ. અને બીજો સવાલ જે વાચકો માંથી સૌથી વધારે આવ્યો છે, ઘણા બધા છે પણ આપણે આવતા અઠવાડિયે બધા સવાલોનું લિસ્ટ બનાવીને આવવા લઈને બેસું એટલે ત્યારે એ સવાલો પણ લઈ લેશું. પણ બીજો મહત્વનો સવાલ એ આવ્યો છે કે અત્યારની પરિસ્થિતિની અંદર આ કોરોના જેમ બહાર ન નીકળવું ને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ને માસ્ક ને હાઇજીન સાબુથી હાથ ધોયા રાખવા એ બધું તો ખરું જ, પણ કોરોનાની બાબતની અંદર એવું શું ખાવું એટલે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું એ અગત્યની વાત, ખાવા પીવા સ્લીપ હેબિટ એ ખાવાનો ઘણા બધા લોકોએ પૂછ્યા છે, અને લંગ ઇમ્યુનિટી વધારવા માટે કે લંગને મજબૂત કરવા માટે અત્યારે બધા ઘરે બેઠા બેઠા શું કરી શકે પ્લેટફોર્મ છે, ઘણા બધા એપ્સ છે એની ઉપર થઈને થઈ શકે એવો યોગ અને પ્રાણાયામ. પેલું ગળામાં ટાંટિયા ભરાવીને ઝૂલવા વાળો યોગ નહીં, પણ ઊંડો શ્વાસ લેવાનો, શ્વાસ ઘૂંટવાનો અને ધીરે ધીરે લંગની ઇમ્યુનિટીનો સૌથી મોટામાં મોટું એક મોટી અગત્યની વસ્તુ છે એ આપણને ન ફાવતી હોય, ન સદતી હોય, કારણ કે શરદી થવી એટલે ઇમ્યુનિટીને ખરાબ કરે. શરદી કરનાર તત્વો દોષી વૈદામાં પણ ઘણા બધા છે, પણ ઠંડુ ન પીવું, આઈસ્ક્રીમ ઠંડા પીણા ન લેવા, બહારનું જંક ફૂડ તો અત્યારે બંધ જ થઈ ગયું છે એટલે મોટે ભાગે, અને લંગની ઇમ્યુનિટી બગાડનાર સૌથી મોટો પ્રોબ્લેમ છે પોલ્યુશન. અને આપણે હવે જાણીએ છીએ એ સ્મોકિંગ પણ, કે સ્મોકિંગ અને પોલ્યુશન અત્યારે એકદમ નહિવત થઈ ગયું છે, શુદ્ધ હવા શુદ્ધ વાતાવરણ, એટલે અત્યારે લંગ ઇમ્યુનિટીને કારણે વધારવા માટેના પ્રયત્ન કદાચ બહુ વધારે નહીં કરી શકાય, પણ આવા સાદા નુસખા કરીશું તો આપણને વાંધો નહીં આવે. જય ભાઈ. અને છેલ્લી વાત આપ બંને ડોક્ટર મિત્રોને, કારણ કે આ બંનેના એક્સપિરિયન્સ હશે આ બાબતની અંદર, કે શું લાગે છે આ કોરોના વાયરસ રહેશે જશે અને કેટલા સમય સુધી લોકોએ પોતાના ફાઇટિંગ સ્પિરિટને રેડી કરવાનો છે? પોતાના ફાઇટિંગ સ્પિરિટને તો અમથો એ કોરોના હોય કે ના હોય રોજ જે તૈયાર કરવાનો છે. કપડાનો માસ્ક પહેર્યો કે N95ની ચિંતા કર્યા વગર સ્પિરિચ્યુઆલિટીનો, પોતાની આંતરિક શક્તિનો માસ્ક બાંધવાનો ને શ્રદ્ધાની એક ગોળી સવાર સાંજ લઈને સૂઈ જવાનો અને પોતાના સ્વપ્નમાં હું બધું જ સ્વસ્થતાપૂર્વક આ જીવનમાં સ્વીકારું છું, હું જ્યાં છું ત્યાં અખંડ અને પૂર્ણ છું ને ઈશ્વર મને સાચવી રહ્યો છે, આવું સપનું જોઈને ઊંઘીને ઉઠવાનું સાહેબ કશું નહીં થાય અને વાયરસ જતો રહેશે. આપણે વાયરસના નામની માળા કરીને એને આપણો મિત્ર બનાવી રહ્યા છીએ ને એ સૌથી મોટી ભૂલ છે. એક સરસ મજાનું છે, મરા 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 મરાની માળા કરીને, મરા મરા મરાની માળા કરીએ ને તો મરવાનું દેખાય, રામ રામની માળા જપીએ તો રામ સામે દેખાય, એટલે આપણે પોઝિટિવ માળા જપીએ. વાયરસને જ્યારે જવું હશે ત્યારે જશે, કારણ કે એને કાઢવામાં સૌથી મોટો રસ્તો આપણે ઘરની અંદર બેસી રહીએ ને તો વાયરસ જશે, આપણે એને મળવા જઈશું ને તો એ જવાનો નથી, એ આપણા ઘરમાં આવીને આપણને સાથે લઈ જશે, એટલે એટલું કરશું તો કદાચ આ વાયરસ વહેલો જતો રહેશે. પાર્થિવભાઈ જે લોકો ને છેલ્લો સવાલ છે, કારણ કે આપણે જવાનું છે હવે સમય થઈ ગયો છે, તો છેલ્લો સવાલ આ બધા લીડર્સ માંથી આવેલો કે જેને તમે ભરાર પ્રાણે ફરજના ભાગરૂપે અથવા તો જવાબદારીના ભાગરૂપે જવું પડે બહાર, તો બહાર વારંવાર જે લોકો જતા હોય, પછી ખરીદી કરવા જતા હોય કે કોઈ પોતાની ડ્યુટી નિભાવવા જતા હોય, એમને જે નિયમિત બહાર જાય છે, જેને ઓકેશનલી પણ નિયમિત બહાર જવું પડે છે, એમને શું સાવચેતી રાખે? એમણે સૌથી પહેલા તો હાથ ધોવા, ફરજર પણ ગુમાવવા પાડવે નહીં, એમણે તો હાથ શું કરવું સતત બહાર જતા હોય, હાથ ધોવા, હેન્ડ સેનિટાઈઝર જોડે રાખવું, કોઈ પણ અજાણી વસ્તુને અડ્યા પછી અથવા પહેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, મોં પર માસ્ક બાંધી રાખવો, અને જો કોઈ સંભવતઃ એવા કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવવાનું થાય જેમને, કારણ કે હોસ્પિટલમાં કામ કરતા હોય તો એમને તો સરસ મજાની ટ્રેનિંગ થયેલી છે, એ લોકોને બધી ખબર જ છે શું કાળજી રાખવાની, ઘરે આવીને સૌથી પહેલા આપણી જાતને સરસ મજાના હાથ ધોવાના, એવી જગ્યાએ જઈને આવ્યા હોય તો પહેલા નાહી લેવાનું, નાહીને બધા જ કપડાં ધોવામાં નાખી દેવાના, એટલી કાળજી લઈશું તો ડરવાની કોઈ જરૂર નહીં. જયભાઈ, અહીંયા હું એવું પણ કહીશ કે પાર્થિવભાઈએ આવી 1-1 મિનિટની ઘણી વિડીયો બનાવી છે અને આજે આપણે 18મા દિવસે તમારી સાથે વાત કરી રહ્યા છીએ, અગાઉના 17 દિવસમાં આવી ખૂબ બધી માહિતી આપી છે અને દર્શક મિત્રોને એવું કહેવું છે કે તમે facebook.com પાર્થિવ મહેતા MD ના પેજ પરથી જ્યારે અત્યારે જોઈ રહ્યા છો એના વિડીયો સેક્શનમાં જશો ને તો આવી અઢળક માહિતી અમે સતત મૂકી રહ્યા છીએ. અને જયભાઈને ફરી આવતા અઠવાડિયે આપણે મળીશું ને ત્યારે મને ખ્યાલ છે કે એમની પાસે આવા નવા 1000 પ્રશ્નને સેગ્રીગેટ કરીને એક અદભુત, મેં એમને
જય ભાઈ તમને ક્યારેક સાંભળેલા અને પેલી 11,000 થી વધારે પુસ્તકોની તમારી લાઇબ્રેરી પર મને ઘણી વાર ઈર્ષા આવતી હોય છે, કારણ કે મારી લાઇબ્રેરીમાં હજુ 4,000-4,500 જ છે. એટલે તમે આ જે સુંદર મજાનો ઉપયોગ કરી રહ્યા છો તેને આપણે આવતા અઠવાડિયાના તમારા વાળા અંકમાં છે ને એક પ્રશ્નોત્તરીનો રેપિડ ફાયર રાઉન્ડ લઈને આવીશું અને ફરી પાછા જવાબો આપીશું. આતુરતાપૂર્વક તમારા સ્પેક્ટ્રોમીટર ની રવિવાર ની રાહ જોઈએ છે જયભાઈ, અને થેન્ક યુ સો મચ, અને વી વિલ ડેફિનેટલી કનેક્ટ અગેઇન. અને ત્યાં સુધી આતુરતાપૂર્વક તમારી રાહ રહીએ અને તમારા નવા નવા મેસેજીસ તમારા ફેસબુકના માધ્યમથી તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સાંભળતા અને જોતા રહીએ. ચોક્કસ, આપ બંને દર્શાબેન અને પાર્થિવભાઈ આપ બંને ખૂબ અદભુત કામ કરી રહ્યા છો. આ થેન્કલેસ જોબ છે, આમાં સવાલો વધારે હોવાના, જવાબો ઘટવાના, છતાં પણ આપ જે રીતે અલગ અલગ મોરચે અલગ અલગ પ્રેમથી લોકો સાથે કોમ્યુનિકેટ કરનારા ડોક્ટરો જ બહુ ઓછા હોય છે. આમ ડોક્ટરની સામાન્ય છાપ જ એવો છે કે ગંભીર મોઢું કરી વાત ઓછી કરે અને ન સમજાય એવા અક્ષરમાં પ્રિસ્ક્રિપ્શન લખે એને ડોક્ટર કહેવાય. પણ તમને હું ઓળખું છું બધાને, એટલે હું એટલું જ કહી શકું કે તમારા અક્ષરો સરસ છે. બાય ધ વે જયભાઈ, અત્યારે ફેસબુક લાઈવ માં સાહેબ તમારો વાતો કરતા હોય, તમારો રંગીન ફોટો અમે અહીંયા અમારા બેની વચ્ચે મૂક્યો છે ને એની નીચે લખેલા અક્ષરો મારા છે, એટલે પ્રિસ્ક્રિપ્શન પણ વંચાય એવા લખનારા અમે ડોક્ટર. અને જયભાઈ, આ તમે કહ્યું થેન્કલેસ જોબ, પણ તમારા જેવા મિત્રોના પ્રેમરૂપી મલમથી આ ક્યાં ઘા ગુંબા પડે છે એનો વાંધો નથી આવતો, એ રૂજાઈ જાય છે. થેન્ક યુ સો મચ જયભાઈ, વિલ કનેક્ટ અગેન, વી વિલ કનેક્ટ અગેન નેક્સ્ટ વીક. થેન્ક યુ, થેન્ક યુ. વન મોર એપિસોડ વિથ બધા મિત્રોને કહીએ જે સાંભળતા હોય ને, સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર, ડોન્ટ સ્પ્રેડ ફેક મેસેજ, ડોન્ટ બિલીવ ઇન ફેક થેરાપીઝ, અને બસ જે સરકારના નિયમો આવે છે, જે વિશ્વભરના ડોક્ટરોની ગાઈડલાઈન આવે છે એનું ધ્યાન રાખો, જાત જાતની દવાઓના નુસખા, ઇવન મેડિકલમાં પણ આ હાઇડ્રોક્સીક્લોરોક્વિન વિશે એટલું બધું ચાલે છે કે લોકો મને મેસેજ કરવા લઈ ગયા અને એ તો બધી જાય પણ નથી મળતો. એ સારી એક પ્રિકોશન ડ્રગ છે, એની ડિબેટ છે અમેરિકાને છે, તો બધું જ આવે એ સમાચારો ગળી ન જાઓ, દવાની જેમ થોડુંક એના પણ પરેજી રાખો. અને આજે ગુરુવાર છે, સાંઈ બાબાનો વાર છે, શ્રદ્ધા અને સબૂરી રાખી અને મજા કરતા રહેજો જીવનમાં. કાલે સવારે ફરી 11:30 આ જ ફેસબુક પેજ ઉપર મળીશું, હું પાર્થિવભાઈ અને એક નવા મહેમાન. થેન્ક યુ સો મચ, થેન્ક યુ.